नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू यूट्यूब चैनल नी अंदर। अलग अलग धोरण प्रमाण जे कई निबंध है ये परीक्षा में पूछाता हो निबंध ने लगता घना बता विडियस चेनल पर मुकाई गया है। जुआ हो तो तमे चेनल में उपर विडियो सेक्शन बाजू में प्लेलिस्ट है, एम जाजो। प्लेलिस्ट अंदर नीचे निबंध लेखन प्लेलिस्ट है, एम अंदर तमने घना बता मोस्ट टाइम प्रश्न तरीके निबंध में पूछाता हो निबंध तमने जोवा मळशे, आवनारी परीक्षा में उपयोगी थशे तमने। तो न जोयेला होय तो ये पण जोई लेजो। विडियो गमे तो लाइक करजो अने तमारा मित्रों पर विडियो शेयर करजो, साथे चेनल ने सब्सक्राइब न करेली होय नवा विद्यार्थी हो तो चेनल ने सब्सक्राइब कर लेजो, जेथी करीने नवा नवा जेटला विडियोस मुकाय एनी नोटिफिकेशन सौप्रथम तमने जोवा मळे। अने निबंध तरीके आपणे जोवाना छीए, जो त्रीजुं विश्वयुद्ध थाय तो, अथवा तो पूछे कि भावी विश्वयुद्धनी भयानकता जणावो, बराबर। तो आ रीतना निबंध घणी वक्त पूछाता पण होय छे, बराबर। तो एवा मुद्दा प्रमाणे पहेला आपणे जोईए तो मुद्दा क्या केम आवे, तो के प्रस्तावना, बे विश्वयुद्धना परिणाम शू आवे, त्रीजा विश्वयुद्धना भणकार आवे, बराबर। बे विश्वयुद्ध जे थई गया आगळ एनुं परिणाम तमे जाणो छो, पछी त्रीजा विश्वयुद्धना भणकार जे थाय छे, विश्वनी आजनी स्थिति एना विशे वर्णवानुं, अने विश्वयुद्ध थाय तो शुं थई शके, आइन्स्टाइननी चेतावणी हती, अने छेल्ले आवशे उपसार। तो एमां जे मुद्दा प्रमाणेना जे पेरेग्राफ लखवाना होय छे ए आपणे जोता जईए वारफरती। जेम के प्रस्तावना जोईए तो युद्धनुं नाम सांभळता ज भलभलानुं काळजुं कंपी उठे छे, जे देशोमां युद्ध थाय छे त्यां केवळ विनाश ज वेराय छे, युद्ध ए मानवीनी पाछवी वृत्તિનું પરિણામ છે। આપણો વિશ્વ બે વિશ્વયુદ્ધોના ભયંકર પરિણામો ભોગવી ચૂક્યું છે, જગતે અણુશક્તિની ભયંકર વિનાશકતા જોઈ લીધી છે। આ વિશ્વયુદ્ધોમાં અનેક દેશો બરબાદ થઈ ગયા હતા, લાખો માણસો મૃત્યુ પામ્યા હતા અને લાખો ઘાયલ થયા હતા, અબજો રૂપિયાની માલ મિલકતનો નાશ થયો હતો અને અબજો રૂપિયાનું આંધણ થયું હતું। અણુબોમ્બ એટલે કે એટમ બોમ્બના એક જ ધડાકાથી ઘડીના છઠ્ઠા ભાગમાં જાપાનના હિરોશિમા અને નાગાસાકી એ બંને શહેરો નામશેષ થઈ ગયા હતા, એમાં 75,000 લોકો માર્યા ગયા હતા। એટલું જ નહીં, અણુવીજની અસરને લીધે આજે પણ જાપાનમાં ખોટ ખાપણવાળા બાળકો જન્મે છે। પહેલા વિશ્વયુદ્ધના ભયંકર પરિણામો જોયા પછી વિશ્વના કેટલાક ડાહ્યા રાજપુરુષોએ બીજા વિશ્વયુદ્ધને અટકાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા, આમ છતાં 20 વર્ષ બાદ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું। ભૂતકાળના અનુભવો પરથી હવે ત્રીજું વિશ્વયુદ્ધ નહીં જ થાય એવું ખાતરીપૂર્વક કહી શકાતું નથી। આજે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધના જ્વાળામુખીની ટોચ પર બેઠેલું જણાય છે। આ જ્વાળામુખી ક્યારેક ફાટશે એની બધાને ચિંતા છે। જો કે આજે પણ દુનિયાના જુદા જુદા દેશોમાં નાના મોટા યુદ્ધો તો થયા જ કરે છે। શ્રીલંકામાં તામિલ વિરાગધો અને સિંહાલીઓ વચ્ચે, પેલેસ્ટાઇનમાં આરબો અને યહૂદીઓ વચ્ચે, ઇરાક અને ઈરાન વચ્ચે, ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈને કોઈ કારણે સંઘર્ષ થયા જ કરે છે। તેથી દુનિયાના બધા દેશોમાં શસ્ત્રદોડ પણ અવિરત ચાલુ રહી છે। વિશ્વના આગળ પડતા રાષ્ટ્રોમાં આજે પણ અણુશસ્ત્રોના ભંડારો અકબંધ છે। ન કરે નારાયણને ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો આ પૃથ્વી પરથી સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ જાય, કારણ કે ત્રીજું વિશ્વયુદ્ધ અણુશસ્ત્રો વડે જ લડાશે। આજે જમીન પર, જળ વિસ્તારમાં અને અવકાશમાં લડી શકાય એવા અદ્યતન અને ભારે વિનાશક શસ્ત્રોનું નિર્માણ થઈ ચૂક્યું છે। વળી સંસારમાં યુદ્ધખોરો અને યુદ્ધ નિષ્ણાંતોનો તો પણ તોટો નથી। આથી યુદ્ધનો ખતરો કોઈ દેશની સરહદ પર જ સીમિત રહેશે એવું માનવાની જરૂર નથી। લડાયક વિમાનો અને સ્વયંસંચાલિત શસ્ત્રો ગમે તે ઘડીએ ગમે ત્યાંથી દુશ્મન દેશમાં ઘૂસી જઈને બોમ્બ વર્ષા કરી આવશે, તેનાથી ભયંકર સંહાર થશે। ત્રીજા વિશ્વયુદ્ધમાં અણુબોમ્બ, હાઇડ્રોજન બોમ્બ અને ન્યુટ્રોન બોમ્બનો પણ છૂટથી ઉપયોગ થશે। અણુબોમ્બ અને રાસાયણિક શસ્ત્રોની ઝેરી અસરથી કદાચ સમગ્ર જીવસૃષ્ટિનો નાશ થઈ જશે, કોઈ કોઈના મોત પર આંસુ સારવા જીવિત બચ્યું જ નહીં હોય, મૃતદેહોની અંતિમ ક્રિયા કરનારું પણ કોઈ જીવતું નહીં હોય, બોમ્બ વર્ષા કરનાર દેશોના લોકોનો પણ સર્વનાશ થઈ જશે। અરે વિશ્વયુદ્ધમાં તટસ્થ રહેલા દેશો પણ વિનાશમાંથી બચી શકશે નહીં, અણુરજની વિનાશક અસરથી સમગ્ર વિશ્વમાં કોઈ જ જીવ બચી શકશે નહીં। મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇને વિશ્વને ગંભીર ચેતવણી આપતા કહ્યું હતું કે માનવીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો યુદ્ધનો ત્યાગ કરવો જ પડશે। ત્રીજું વિશ્વયુદ્ધ સમગ્ર જીવસૃષ્ટિનો સર્વનાશ નોતરશે। આપણે મહાત્મા ગાંધીના અહિંસાના સંદેશાનો મહિમા સમજીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તે વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધથી બચાવે। એવું કહેવાનું પણ મન થાય છે કે હે વિશ્વ માનવી, તારું આ ગાંડ પણ ક્યાં જઈ અટકશે,
ભાઈ થઈ તું ભાઈનો વિનાશ કરશે? છોડ આ ગંડપણ, અપનાવ શાણપણ, જીવોને જીવવા દો તો એનો તું પાઠ પણ. તો આ રીતે તમને અલગ અલગ નિબંધ પ્રમાણે જે મુદ્દા છે એના પોઈન્ટ વાઇઝ લખવાનું હોય છે, વર્ણન કરવાનું હોય છે. તો આવનારી પરીક્ષામાં ઘણા બધા આવા નિબંધ પણ પૂછાતા હોય છે. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ શેર કરજો, એટલે આ નિબંધો એમને પણ ઉપયોગી થાય. સાથે નવા વિદ્યાર્થીઓ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે આવવા મળશું. અને બીજા ઘણા બધા પ્લેલિસ્ટમાં તમારા ધોરણ વાઇઝ જુદા જુદા પ્લેલિસ્ટ છે, અને એ અલગ અલગ વિષયના છે, જેમાં સ્વાધ્યાય પોથીના પ્રશ્નો હોય, સ્વાધ્યાયના પ્રશ્નો હોય, એ આવનારી પરીક્ષામાં પણ તમને ઉપયોગી થાય. તો એ ન જોયેલા હોય તો એ પણ તમે જોઈ લેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.